નમસ્કાર દર્શક મિત્રો, બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું છું દેવાંગ. દર્શક મિત્રો, સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં વેચવાલી જોવા મળી. આંતરરાષ્ટ્રીય બજારોની અસર હેઠળ શરૂ થયેલા બજારમાં શરૂઆતથી જ વેચવાલી હતી, જે સેશનના અંત સુધી યથાવત રહી. બીએસસીના સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.44%, બીએસસીના મિડકેપ ઇન્ડેક્સમાં 0.59% ઘટાડો નોંધાયો. આ ઉપરાંત બીએસસીના ઓટો ઇન્ડેક્સમાં 1.26%, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 1.07%, ટેલિકોમમાં 1.42% ઘટાડો નોંધાયો. જો કે બીએસસીના પાવર ઇન્ડેક્સમાં 0.85%, રિયલ્ટી ઇન્ડેક્સમાં 0.70%ની મજબૂતાઈ જોવા મળી. તો આ તરફ નિફ્ટીના મીડિયા ઇન્ડેક્સમાં 1.78%, ફાર્મામાં 0.7%ની નરમાશ રહી. સેન્સેક્સમાં 9 સ્ટોક્સમાં વધારાની સામે 22 સ્ટોક્સમાં ઘટાડો, નિફ્ટીમાં 19 સ્ટોકમાં વધારાની સામે 31 સ્ટોક્સમાં ઘટાડો નોંધાયો. વાત કરીએ સેન્સેક્સની, 222.14 અંકના ઘટાડા સાથે 38,164.61 બંધ જોવા મળ્યો. તો નિફ્ટી પણ 64.10 અંકના ઘટાડા સાથે 11,456.90 બંધ જોવા મળ્યું. વાત કરીએ હીરો શેર્સની, એનટીપીસી 5.40 રૂપિયાના સુધારા સાથે 134.65 રૂપિયાનો બંધ જોવા મળ્યો. ત્યારબાદ વાત કરીએ લાર્સનની, 23.80 રૂપિયાના સુધારા સાથે 1,394.70 બંધ જોવા મળ્યો. જેએસડબલ્યુ સ્ટીલ 3.45 રૂપિયાના સુધારા સાથે 285.75 રૂપિયાનો બંધ જોવા મળ્યો. તો એશિયન પેન્ટ્સમાં પણ 15.10 રૂપિયાના સુધારા સાથે 471.25 રૂપિયાનો બંધ જોવા મળ્યો. વાત કરીએ ઝીરો શેર્સની, ભારતી ઇન્ફ્રાટેલ 8.95 રૂપિયાના ઘટાડા સાથે 316.10 રૂપિયાનો બંધ દેખવા મળ્યો. ટાટા મોટર્સમાં 4.80 રૂપિયાના ઘટાડા સાથે 175.40 રૂપિયાનો બંધ જોવા મળ્યો. બીપીસીએલમાં 10.20 રૂપિયાના ઘટાડા સાથે 378.95 રૂપિયાનો બંધ દેખાયો. એચપીસીએલમાં 6.75 રૂપિયાના ઘટાડા સાથે 268.35 રૂપિયાનો બંધ જોવા મળ્યો. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે વેલ્થ ફિનવાઇઝરના પાર્ટનર જનકભાઈ શાહ. જનકભાઈ, સ્વાગત છે આપનું. જનકભાઈ, માર્કેટમાં વેચવાલી જોવા મળી, શું કહેશો માર્કેટની આવી મુવમેન્ટ વિશે? આજનું આપણે માર્કેટ જોઈએ તો સવારથી સેજ પહેલાં ઉપર ખોલ્યા પછી વેચવાલી જોવા મળી છે અને લગભગ 222 પોઈન્ટ જેવું બીએસસી ઇન્ડેક્સ નીચે આવ્યું છે. એટલે અગેન એવું માની શકાય છે કે અત્યારે એક વખત જબરજસ્ત રેલી જોયા પછી અમુક જાતનું કોન્સોલિડેશન કે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું એવું લાગી રહ્યું છે. જી જનકભાઈ, આગામી સપ્તાહે માર્કેટને અસર કરતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો કયા હોઈ શકે? સી, મેઇનલી અત્યારે આપણે જોઈએ તો અત્યારે હવે પાછું ઇલેક્શન ટાઈમ આવી રહ્યો છે, એટલે એવું લાગી રહ્યું છે અત્યારે એક વખત કે બધું ફોકસ અત્યારે કઈ સરકાર આવે છે એના પર વધારે રહેશે. અને બીજું આપણે આંતરરાષ્ટ્રીયમાં જોઈએ તો આપણે અત્યારે યુએસ ડોલર સામે રૂપિયો ખૂબ જ સ્ટ્રોંગ થઈ રહ્યો છે, 69ની આસપાસ થઈ ગયો છે. એટલે અમુક રીતે આઈટી કંપનીઝને થોડીક માઠી અસર થઈ શકે, જે એક્સપોર્ટ કરતા હોય એ લોકોને થોડીક માઠી અસર થઈ શકે. બાકી આપણે જોઈએ તો વિશ્વની અંદર બાકી એવું કંઈ આમ અત્યારે એવું કંઈ છે નહીં કે જેના લીધે આપણા સ્ટોક માર્કેટ પર અફેક્ટ થઈ શકે છે. એફઆઈ ઇન્ફ્લોઝ એ ખૂબ જ સારા લાગી રહ્યા છે અને આવનારા દિવસોમાં બી એફઆઈ ઇન્ફ્લોઝ થોડા વધશે એવું લાગી રહ્યું છે મને. બિલકુલ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. તુલસીભાઈ, સ્વાગત છે આપનું, આપનો સવાલ જણાવો. વોલ્ટાસ બાબત મારે વિગત જાણવી છે. વોલ્ટાસ, ઓકે, તમે કયા શેરની વાત કરો છો? વોલ્ટાસ, વોલ્ટાસ, ઓકે, વોલ્ટાસ. સી, વોલ્ટાસ ટાટા ગ્રુપની કંપની છે, ખૂબ જ વેલ મેનેજ છે અને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી આવતા વર્ષ માટે અગર આપણે જોઈએ તો લગભગ 20% જેવા આસપાસ વધી શકે એમ છે. એટલે તમારે આ જે શેર છે એ તમે પકડીને રાખી શકો છો, લોંગ ટર્મ ભાવિ ખૂબ જ સારું છે. જી, અને એક દર્શક મિત્ર સાથે વાત કરીએ. મહેન્દ્રભાઈ, સ્વાગત છે આપનો, પ્રશ્ન જણાવો. હા, હવે મારી પાસે એચડીએફસી એએમસી લાગેલા છે. હેલો. જી બિલકુલ. હા, તો હવે એ એકવાર 1900 સુધી જઈ આવ્યો તો હવે અત્યારે એને ઇન્વેસ્ટમેન્ટ ક્યાં સુધી કરી શકાય? અને બીજું, જેકે પેપર મેં બાય કરેલા છે 190 ભાવના, તો એમાં શું કરવું મારે? ઓકે, સી, એચડીએફસી એએમસી તમે લોંગ ટર્મ મૂકી રાખી શકો છો. હજુ જસ્ટ શરૂઆત છે સ્ટોરીની, હજુ તમે એક ડેકેડ સુધી મૂકી રાખશો તો બી ઘણો ગ્રોથ આવશે. જેકે પેપરની વાત કરીએ તો 40.5 નો ભાવ છે. આ કંપની હું અત્યારે ખૂબ જ બુલિશ છું કારણ કે અમારો બી બાય કોલ આના પર છે અને મારા મત અનુસાર લગભગ 4-1 મહિનામાં 180 જેવો ભાવ થઈ શકે છે.
તમારે જે ખરીદી 190 છે તો તમારે થોડાક શેર અહીંયાથી લઈ અને 180 આવે ત્યારે થોડું પ્રોફિટ બુક કરવું, એવી મારી સલાહ છે. બિલકુલ. અને એક દર્શક મિત્ર સાથે વાત કરીએ. સૌજીભાઈ સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. KEC ઇન્ટરનેશનલ બાય કરેલા છે તો એનું ફંડામેન્ટ અને ફ્યુચર વિશે જણાવશો? ખૂબ જ સારું ફંડામેન્ટલ છે. KEC બહુ જ વેલ મેનેજ પાવર કંપની છે, પાવર યુટિલિટીઝ કંપની છે, એટલે ચોક્કસ તમે અહીંયાથી મૂકી રાખી શકો છો અને ભાવિ ખૂબ જ સારું લાગી રહ્યું છે. બિલકુલ. જો આગળ વાત કરીએ, અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે છે, તેમનો પણ સવાલ જાણી લઈએ. જી સ્વાગત છે આપનો, આપનો પ્રશ્ન જણાવો. જી આપનું સ્ક્રિપ્ટ ફરીથી જણાવશો. અશોક લેલેન્ડ આ ભાવ લેવાય? ઓકે. સી, મારા હિસાબે અશોક લેલેન્ડ તમે આ ભાવથી લઈ શકો છો. ભાવ ઘણો ઘટેલો જ છે, નીચલા લેવલ પર છે અને આગલા 2-3 વર્ષમાં ગ્રોથ સારો થશે. અત્યારે તાત્કાલિક તમને ઉછાવો નહીં મળે, પણ અગર તમે 1-2 વર્ષ માટે ઇન્વેસ્ટેડ રહેશો તો ચોક્કસપણે તમને અહીંયાથી ઉછાવો મળશે. બિલકુલ. અને એક દર્શક મિત્ર સાથે વાત કરીએ. મયંકભાઈ આપનો પ્રશ્ન શું છે, જણાવો. હું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છું. PTC ઇન્ડિયા કેવો શેર ફંડામેન્ટલ જાણવું હતું, આ ભાવે ખરીદાય? સી, PTC ઇન્ડિયા મને ફંડામેન્ટલી ખૂબ જ સારું લાગે છે, કોઈ શંકાનું કારણ નથી. તમે લોંગ ટર્મ માટે તમે મૂકી રાખી શકો છો. અહીંયાથી મારું એવું માનવું છે કે PTC ઇન્ડિયા લગભગ 20-25% જેવું વધી શકે છે. પાવર યુટિલિટીઝ અને પાવર ટ્રેડિંગ અંદર જે બી હશે એ બિઝનેસ અત્યારે ખૂબ જ સારા લાગી રહ્યા છે. સંજયભાઈ સાથે વાત કરે. સંજયભાઈ આપનો પ્રશ્ન જણાવશો. હા સર, જેટેલના લીધેલા છે 235માં, હોલ્ડ કરી શકાય કે અત્યારે નીચે એટલા ખરાબ આવે છે, હોલ્ડ કરી શકાય કે એમાંથી નીકળી જવાય? સી, મારા હિસાબે જેટ એરવેઝ અહીંયાથી બહુ કસ મને લાગતો નથી, પણ તો બી અત્યારે કોઈ ટેક ઓવર થાય તો અહીંયાથી ભાવ વધી શકે છે. એટલે મારા હિસાબે તમે અત્યારે મૂકી રાખી શકો છો અને અમુક સમય આવે ત્યારે તમે અંદર થોડો પ્રોફિટ બુક કરી શકો છો, જ્યારે થોડો ભાવ વધતો દેખાય ત્યારે. જનકભાઈ, જેટ એરવેઝમાં રિવાઇવલ પ્લાન પર બેંક કર્મચારીઓને વિરોધ ઉઠાવ્યો છે, ઓવરઓલ એવિએશન સેક્ટર વિશે શું કહેશો? સી, એવિએશનમાં મને સ્પાઇસજેટ વધારે બેટર લાગી રહ્યો છે. એના ઘણા બધા કારણો છે. સ્પાઇસજેટની વાત કરીએ તો સ્પાઇસજેટની અંદર જે અત્યારે જેટના બધા અમુક વિમાન છે એ કદાચ સ્પાઇસજેટ લઈ બી લે, એના જે અમુક રૂટ્સ છે એ બી કદાચ સ્પાઇસજેટ લઈ લે. એટલે એ રીતે મારું લાગી રહ્યું છે કે સ્પાઇસજેટની અંદર અત્યારે અમુક જાતની તેજી દેખાશે અને આજે બી 8-9% જે ઉપર હતો. ઇન્ડિગોની વાત કરીએ તો ઇન્ડિગો અત્યારે સૌથી નંબર 1 પર છે, પણ સ્પાઇસજેટ જે અત્યારે થોડોક નીચા લેવલ પર છે તો એ અત્યારે એની જો કેચઅપ થઈ શકે છે. અને આખા એવિએશન સેક્ટર પર આમ મારો વ્યૂ એટલો બુલિશ નથી, પણ મને લાગે છે કે સ્પાઇસજેટમાં અહીંયાથી વધારો આવી શકે છે. ઓકે જનકભાઈ, આપણી સાથે બન્યા રહેશો. દર્શક મિત્રો, બિઝનેસ પ્લસ બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેકનો. મળીએ શોર્ટ બ્રેક બાદ.